કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર બિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ મંદિર પરના 1500 જેટલા પથ્થરના નકશીકામ કરેલ કળશને સુવર્ણ મંદિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે કરેલ આહવાનમાં 400થી વધુ દાતાઓએ કળશ નોંધાવ્યા છે, જેમાંના 66 કળશને સોનાથી મઢવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1,11,000 નાના કળશ, 1,21,000 મધ્યમ કળશ અને 1,51,000 મોટા કળશનું અનુદાન નક્કી કરવામાં આવ્યું છે, જેમાંના 400થી વધારે કળશના દાન માટે દાતાઓએ નોંધણી કરાવી છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા કળશના માપના તાંબાના બીબા તૈયાર કરીને તેમની સોનાથી મઢવામાં આવે છે અને તેમના પર જરૂરી કેમિકલ ક્રિયા કરીને તેને દાતાઓની પૂજા બાદ મંદિર પર લગાવવામાં આવે છે. કોવિડ-19 વચ્ચે કઈ રીતે થાય છે દાતાઓ દ્વારા પૂજા? કોરોનાની મહામારીને કારણે દાતાઓ સોમનાથ રૂબરૂ આવીને પૂજામાં ભાગ ન લઈ શકવાને કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ રીતે વિડીયો કોલ અથવા ઝૂમ એપના માધ્યમથી તેમની પૂજા અને સંકલ્પ કરાવવામાં આવે છે અને ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા પૂજા કાર્ય કરી કળશને મંદિરના શિખર પર મઢવામાં આવે છે. સોમનાથ મંદિર મેં ગોલ્ડ પ્લેટિંગ કી કામગીરી લખી પરિવાર દ્વારા શરૂ કી ગઈ થી. ઉસકે બાદ ટ્રસ્ટ કે દ્વારા મંદિર કે ઉપર જો 1500 જીતને જો કલશ લગે હુએ ઉસકો ગોલ્ડ પ્લેટિંગ કરને કા કામ કે લીએ આયોજન કિયા ગયા ઓર શ્રદ્ધાળુ ભાવિકોને ઉસમે વો ઉનકા સાથ સહકાર મિલા હે, ઉનકી તરફ સે દાન મિલા હે. આજ તક 400 કે આસપાસ કળશ કા દાન મિલા હે ઓર ટ્રસ્ટ કે દ્વારા વો કલશ કી પૂજા કરકે મંદિર પે લગાને કી કામગીરી ભી શરૂ હુઈ હે. આજ દિન તક 66 જીતને કલશ મંદિર પે લગે હુએ હે. ખાસ કરકે કોરોના વૈશ્વિક મહામારી કે કારણ અગર કોઈ યજમાન દેશ યા વિદેશ મેં ભી અપને ઘર બેઠે એ કલશ કી પૂજા કરવાના ચાહે તો વો ભી ટ્રસ્ટ કી તરફ સે આયોજન કિયા ગયા વિડીયો કોલિંગ યા ઝૂમ એપ કે માધ્યમ સે અપને ઘર સે ભી વો કલશ કી પૂજા કરવા સકતે. તીન અલગ અલગ સાઇઝ કે કલશ હે, જૈસે 1,11,000 છોટા કલશ, મધ્યમ કલશ જો હે 1,21,000 ઓર બડા કલશ જો હે 1,51,000. એસે તીન અલગ અલગ સાઇઝમાં કલશ બનાયા ગયા. તીન અલગ અલગ સાઇઝ કે કલશ બનાને કી કામગીરી અભી ચાલુ હે. જો કોપર કે કલશ તૈયાર હોકે ટ્રસ્ટ કે જો રામ મંદિર હે ઉસમે ઉસકો ગોલ્ડ પ્લેટિંગ કરકે ઉસપે કેમિકલ પ્રોસેસ કરકે એ કલશ તૈયાર કિયા જાતા હે. અહેમદાબાદ કી જો ગુરુકૃપા ગોલ્ડ કરકે એજન્સી હે ઉસકો એક કામ દિયા ગયા હે.